ચોમાસુ પૂર્ણતાને આરે છે અને શિયાળો દસ્તક દઈ રહ્યું છે ત્યારે રહી રહીને અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ રાજ્યભરમાં પડી રહ્યો છે. પોરબંદરમાં પણ વાતાવરણ પલટાઈ ચૂક્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. શહેરની ચોપાટી ઉપર અને જીમથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તથા સ્મશાન તરફ જતા રસ્તે ભેખડો સાથે અથડાઈને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરમાં હાલમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પોરબંદર સહિત રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે અને આ લો પ્રેશર છે એ ગુજરાતમાં દરિયા કિનારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને દરિયા કિનારે લોડ લોડ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ખાસ કરીને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક ભેખડો સાથે અથડાઈને મોજા ખૂબ જ ઊંચા ઉછળી રહ્યા છે અને લોકો પણ દરિયા કિનારાની નજીક જાય નહીં તેવી અપીલ કરવામાં આવી છે. પોરબંદર આજકાલ જિજ્ઞેસ પોપટ.